ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારોએ નવા નિયમો અનુસાર ઓઇલ બચાવવા માટે ડ્રાઇવરોને 5 કિલોમીટરનો ટેસ્ટ આપવો ફરજિયાત રહેશે અને સ્પીડ બ્રેકર ધરાવતા ટ્રેક બનાવવામાં આવશે. જુલાઈથી ડ્રાઇવરોને લાયસન્સ લીધા પહેલા ઓઇલ બચાવવાની ટ્રેનિંગ ફરજિયાત રહેશે. પેટ્રોલ સંરક્ષણ સંશોધન એસોસિએશનના પ્રસ્તાવને લીલી ઝંડી આપતા મોટો વિકલ્પ કાયદો બનાવવામાં આવ્યો છે અને નવા નિયમો મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ પહેલા ડ્રાઇવરે કે અરજદારે ઓઇલ સેવિંગની તાલીમનું સર્ટિફિકેટ લેવું પડશે. તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને ડ્રાઇવરોને તેનો પાઠ ભણાવવામાં આવશે. ભારે અને બધા વ્યવસાયિક વાહનોના ડ્રાઇવરોને હવે પેટ્રોલ અને ડીઝલની બચતની તાલીમ લેવાની રહેશે. તેમજ 5 કિલોમીટરનો ટેસ્ટ આપવાનો રહેશે. આ માટે સ્પીડ બ્રેકર ધરાવતા ટ્રેક બનાવવામાં આવશે અને કારમાં ઓઇલના ઉપયોગની ક્ષમતા માપનાર મશીનો લગાવવામાં આવશે અને તેના માટે ડ્રાઇવરોને એક દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે અને ઓઇલ બચાવવાની રીત શીખવાડવામાં આવશે અને ટેસ્ટ પૂરી થયા બાદ ડ્રાઇવરોને પ્રમાણપત્ર આપવામાં આવશે. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.